હલો ફ્રેન્ડ્સ, તમે પ્રશ્નાર્થ વાક્યોનું એક્ટિવ ટુ પેસિવ જોઈ ગયા છો. હવે આપણે તેમાં હુ અને વોટ નહોતું જોયું, તો આપણે એ જોઈએ. પેસિવ વોઇસમાં હુ અને વોટનું વિશિષ્ટ રૂપે રૂપાંતર થાય છે. આપણે પ્રત્યક્ષ જોઈશું તો સારી રીતે સમજી શકીશું. તમને સૂત્ર યાદ હોય તો એક્ટિવ વોઇસમાં કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ, જ્યારે પેસિવ વોઇસમાં કર્મ આગળ આવી જાય પ્લસ ટુ બી નું રૂપ, પ્લસ પીપી એટલે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ, પ્લસ બાય પ્લસ કરતા કે તેનું કર્મ રૂપ, એ યાદ હશે. તો આપણે હું આ વાક્યનું પેસિવ વોઇસ કરવાનો પ્રયત્ન કરીએ. હુ આસ્ક્ડ ધ ક્વેશ્ચન, કોને પ્રશ્ન પૂછ્યો? તો આપણે આ સૂત્ર મુજબ કરીએ તો સૌ પ્રથમ કર્મ લાવીએ, તો ધ કર્મ ધ ક્વેશ્ચન, પછી ટુ બી નું રૂપ વોઝ, પછી પીપી એટલે આસ્ક્ડ બાય, પછી કરતા હુ, હુમ. હુ નું કર્મરૂપ મિત્રો થાય છે હુમ. હવે તમે જોઈ જુઓ તો ધ ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ બાય હુમ. હવે મિત્રો, આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે, અને તમને ઓર પણ લાગશે એટલે, મુખ્ય વસ્તુ આગળ હોવી જોઈએ એટલે બાય હુમ આપણે આગળ મૂકીએ. બાય હુમ આગળ મૂકતા આપણે જ્યારે કોઈ પણ સાદા વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે સહાયકારક ક્રિયાપદ કે ટુ બી નું રૂપ એને જોઈએ. એટલે અહીં આ જે વોટ છે એ આગળ લઈ લઈએ, પછી જેમ ધ ક્વેશ્ચન આસ્ક, પછી રહ્યું મૂકી દેવાનું. બાય હુમ વોઝ ધ ક્વેશ્ચન આસ્ક્ડ, થઈ ગયું? ઓકે, તો બસ હું વાળા વાક્યોનું થોડુંક આ રીતે થાય છે કે જે કરતા હોય છે બાય હુમ એને આગળ મૂકવા. બીજું એક વાક્ય જોઈએ, હુ ઇઝ રીડિંગ ધ બુક, તો બાય હુમ પહેલાં મૂકી દો, બાય હુમ પછી ટુ બી નું રૂપ, બુક ધ બુક પ્રમાણે. બાય હુમ ઇઝ ધ બુક, પછી આ ચાલુ વર્તમાન કાળ છે એટલે ટુ બી નું રૂપ બીંગ, અને રીડ નું ભૂતકૃત રેડ. બાય હુમ ઇઝ ધ બુક બીંગ રેડ. હવે બીજું વાક્ય, હુ હેવ સીન ધ સ્ટેપવેલ, સ્ટેપવેલ એટલે વાપ, તો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, તો બાય હુમ હેઝ, અહીંયા સ્ટેપવેલ પ્રમાણે હેઝ આવશે એટલે હેવ નું હેઝ કર્યું, હેઝ ધ સ્ટેપવેલ, પછી પૂર્ણ કાળનું ટુ બી રૂપ છે બીન સીન. બાય હુમ હેઝ ધ સ્ટેપવેલ બીન સીન. બીજું વાક્ય, હુ વિલ મીટ ધ પ્રેસિડેન્ટ, સાદા ભવિષ્ય કાળનું વાક્ય છે, તો બાય હુમ વિલ, પછી કર્મ આગળ આવે ધ પ્રેસિડેન્ટ બી, અહીં મિત્રો બી આવશે બી મેટ. ઓકે, હવે આ હુ વાળા વાક્યો હતા, હવે વોટ વાળા વાક્યો જોઈએ. હવે વોટ ડુ યુ ઈટ એવરી ડે, મિત્રો આપણને ક્રિયાપદને શું પૂછતા કર્મ મળતું હતું અહીં શું, પરંતુ એ તો પ્રશ્ન જ છે વોટ શું, એટલે વોટ અને સીધી સીધું આગળ મૂકી દો. વોટ ટુ બી ના રૂપ તરીકે ઇઝ, ઇટન બાય યુ એવરી ડે વધારાના શબ્દો તરીકે. પછી વોટ વિલ અવર પ્રિન્સિપાલ ડિક્લેર, તો વોટ વિલ બી ડિક્લેર બાય અવર પ્રિન્સિપાલ. પછી નાવ નેક્સ્ટ સેન્ટેન્સ, વોટ આર યુ લર્નિંગ નાવ, એટલે વોટ આગળ મૂકી દો, પછી ટુ બી નું રૂપ ઇઝ બીંગ લર્ન બાય યુ નાવ. વોટ મિત્રો એક વચન કે બહુ વચન કન્સિડર કરતા એને એક વચનમાં લીધેલું છે માટે, તો આવા હુ અને વોટનું વિશેષ રૂપે સારું એવા વાક્યોનું લેખન કરી અને તેનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરજો, જેથી તેમાં ખાસ ભૂલ ના થાય. કારણ કે અન્ય પ્રશ્ન વાક્યોની સરખામણીએ આનું રૂપાંતર અલગ રીતે થાય છે, કારણ કે હુ એ કર્તા તરીકે વર્તે છે જ્યારે વોટ એ કર્મ તરીકે વર્તે છે, એટલે જ તેનું ખાસ રિવિઝન કરવું જરૂરી છે. તો કરતા રહો અને એક્ટિવ વોઇસમાં એક્સપર્ટ બનો. થેન્ક યુ.